દ્વારકા જિલ્લામાં અનરાધાર વરસાદના પગલે ધરતીપુત્રોને માથે મોટું સંકટ આવી ગયું છે. ભારે વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. શાકભાજીનો પાક ધોવાઈ જતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા મુશળધાર વરસાદને કારણે શાકભાજી સહિતના ઊભા પાકને મોટું નુકસાન થયું. કેટલાય વિસ્તારોમાં શાકભાજીના માંડવા સહિતના ખેતી પાકોને ભારે નુકસાન થતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. ભારે વરસાદે ધરતીપુત્રની મહેનત પર પાણી ફેરવી દીધું. ખેડૂત દ્વારા લેવામાં આવેલા પાકમાં સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. ખંભાળિયા પંથકમાં આશરે 400 વીઘાથી વધુ જમીન પર શાકભાજીનો પાક લેતા ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો. ખેડૂતો દ્વારા વાવવામાં આવેલી મરચી, મેથી, ગવાર, કારેલા, ગલકા, ટામેટા, કાકડી, કોબીજ, ફ્લાવરનો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો અને નાશ પામ્યો, જેના કારણે ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. 60-70 વીઘાનું બધું શાકભાજીનું વાવેતર છે અને કોબી, ટમેટી, મરચી અને ફુલાવર છે. પાણી લાગવાને લીધે બધો લીલો સુકારો આવી ગયો છે, એટલે સંપૂર્ણપણે શાકભાજીનો પાક સંપૂર્ણ ફેલ થઈ ગયો છે. એટલે સરકાર પાસે વિનંતી છે કે એને જલ્દી સર્વે કરે અને જલ્દી ખેડૂતોને વળતર આપે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેતીવાડી અધિકારીના આંકડા પ્રમાણે દ્વારકા જિલ્લામાં મુખ્યત્વે મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે, જે અંતર્ગત જિલ્લામાં કુલ 1,93,457 હેક્ટર જમીનમાંથી 49,325 હેક્ટર જમીન પર શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું. સતત 4 દિવસ વરસાદ વરસવાને લીધે મારા ખેતરમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. એમાં અમારો જે આ બકાલાનો પાક હતો, ગલકા છે, કાકડી છે, એમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. અને અમને સરકાર પાસે એવી માંગ છે કે અમારા ખેતરનું સર્વે કરે અને વહેલી તકે અમને પૂરતું વળતર આપે. અને અમારા પાકમાં બિયારણનો ખર્ચો અને મજૂરીનો ખર્ચો પણ મળ્યો નથી. હજી મેં 3 વીઘાનું કારેલીનું વાવેતર કરેલું હતું. તે બધું તો 17-18 દિવસ થયા વરસાદ ને પવન સાથે પડી ગયો માળો કારેલીનો, ને 2 વીઘાની મરચી હતી તે પણ બગડી ગઈ છે. ને મારા પોઝિશન, મારી રીતે કોલવા ગામના બધા ખેડૂતોને બકાલાના વાવેતર જે કરેલા છે, એ મરચી, રીંગણી, ટમેટર બધેને આ જ પોઝિશન છે. સરકાર પાસે અમે એવી અપેક્ષા કરી કે આનું વહેલી તકે સર્વે કરી અમને જે મળવા પાત્ર રકમ હોય તે અમને વહેલી. સતત વરસાદને પગલે મોટાભાગના શાકભાજીમાં વ્યાપક બગાડ થયો છે, તો બીજી તરફ ઊભા કરાયેલા માંડવાઓ વરસાદ બાદ ભારે પવનથી પડી જતા ખેડૂતો માટે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. શાકભાજીની ઉપજ ન થતા શાકભાજીનો ભાવ બજારમાં આસમાને ચડ્યો હોવાથી લોકોને જીવન નિર્વાહ નિભાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નારાયણ ઉડાચ, GSTV, દેવભૂમિ દ્વારકા.